ધોરણ આઠ, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ આઠ, લોકશાહીમાં દેશમાં સંસદની ભૂમિકા. પ્રશ્નોની સમજૂતી મેળવીએ. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, લોકશાહી એટલે શું? તેનું મુખ્ય લક્ષણ શું છે? ઉત્તર, લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. એટલે કે ડેમોક્રેસી ઇઝ ગવર્મેન્ટ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણી યોજાય છે. તેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ ચૂંટી કાઢે છે. એ પ્રતિનિધિઓ લોકોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને દેશનું શાસન ચલાવે છે. ચૂંટેલા પ્રતિનિધિઓ સરકાર રચતા હોવાથી લોકશાહીનું સંચાલન લોકો જ કરે છે એમ કહી શકાય. સાર્વભૌમત્વ એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. લોકશાહીમાં દેશના બધા લોકોના હાથમાં સાર્વભૌમત્વ હોય છે. લોકશાહીમાં લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા છે. દેશના વધુમાં વધુ લોકોનું હિત સાધવું એ લોકશાહીનું મુખ્ય લક્ષ્ય છે. પ્રશ્ન 2, ભારતમાં સંસદની રચના કેવી રીતે થાય છે? ઉત્તર, ભારતની સંસદ એટલે કે પાર્લામેન્ટ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, લોકસભા અને રાજ્યસભાની બનેલી છે. લોકસભા સંસદનું નીચલું ગૃહ અને રાજ્યસભા સંસદનું ઉચ્ચલું ગૃહ કહે છે. આપણે અહીંયા કહેવામાં આવ્યું છે કે સંસદના 3 પ્રકાર છે. લોકસભા, તેની અંદર કુલ સભ્યો 545. ત્યાર પછી છે રાષ્ટ્રપ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ. અને ત્યાર પછી ત્રીજા નંબરે છે રાજ્યસભા, તેની અંદર કુલ સભ્યો 250 હોવા જોઈએ. લોકસભાના સભ્યોને દેશના પ્રમુખ વયના મતદારો એટલે કે ગુપ્ત મતદાન પ્રતિનિધિ ચૂંટે છે. દરેક રાજ્યને તેની વસ્તીના પ્રમાણમાં લોકસભાની બેઠકો મળે છે. લોકસભાની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી વિધાનસભાઓના સભ્યો કરે છે. રાજ્યસભાના 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે, તેથી તેનું કદી સંપૂર્ણ વિસર્જન થતું નથી. પરંતુ દર 2 વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાય છે. આ રીતે ભારતમાં સંસદની રચના થાય છે. પ્રશ્ન 3, ભારત સંઘના પ્રધાનમંડળ એટલે કે સરકારની રચના કેવી રીતે થાય છે? ઉત્તર, દેશમાં સામાન્ય ચૂંટણીઓ પછી લોકસભામાં જે પક્ષને અથવા પક્ષીય જોડાણને બહુમતી મળી હોય તે પક્ષના નેતાની રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમણૂક કરે છે અને પ્રધાનમંત્રી સરકાર રચવા આમંત્રણ આપે છે. વડાપ્રધાન પોતાના પક્ષમાંથી અને અન્ય સાથી પક્ષોના સંસદ સભ્યોમાંથી પ્રધાનો પસંદ કરી
તેમના નામોની યાદી રાષ્ટ્રપ્રમુખને આપે છે. રાષ્ટ્રપ્રમુખ તેમને પ્રધાનો તરીકે નિમે છે. વડાપ્રધાન પોતાના પ્રધાનમંડળના સભ્યોને જુદા જુદા ખાતાની કામગીરી સોંપે છે. વડાપ્રધાન પોતે જ પણ એક કે વધારે ખાતાનો વહીવટ સંભાળે છે. આ રીતે ભારત સંઘ પ્રધાનમંડળ એટલે કે સરકારની રચના થાય છે. ચાર પ્રશ્ન. લોકસભાની રચના કેવી રીતે થાય છે? ઉત્તર. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. લોકસભાના દરેક મત વિભાગને સંસદીય મત વિસ્તાર કહેવામાં આવે છે. દરેક સંસદીય મત વિસ્તારમાંથી જે ઉમેદવારને વધારે મત મળે છે તેને ચૂંટાયેલા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે. ચૂંટાયેલા ઉમેદવારને સંસદ સભ્ય એટલે કે MP કહેવામાં આવે છે. આ રીતે સમગ્ર દેશમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લોકસભાની રચના થાય છે. લોકસભાની બેઠકોનું સંચાલન કરવા માટે લોકસભાના સભ્યો પોતાનામાંથી અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકરને ચૂંટી કાઢે છે. પ્રશ્ન 5. રાજ્યસભાની રચના કેવી રીતે થાય છે? ઉત્તર. સંસદનું ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા તરીકે ઓળખાય છે. તે કાયમી ગૃહ છે. તેનું કદી સંપૂર્ણ વિસર્જન થતું નથી, પરંતુ દર 2 વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાય છે. રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા 250 છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તે જ રાજ્યની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ નિમે છે. ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ તેમના હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ એટલે કે ચેરમેન બને છે. રાજ્યસભાના સભ્યો રાજ્યસભાના ઉપસભાપતિ એટલે કે વાઇસ ચેરમેનને ચૂંટી કાઢે છે. પ્રશ્ન 6. તમારા ગામ, વિસ્તાર અને તાલુકાના પાણી, વીજળી અને રોડ બાબતે કોઈ પ્રશ્ન હોય તો તમે કોને કોને કઈ કઈ રજૂઆત કરશો તે લખો. ઉત્તર. અમારા ગામ, વિસ્તાર અને તાલુકાના પાણી, વીજળી અને રોડ બાબતે સૌ પ્રથમ અમે અમારા તાલુકાના મામલતદાર શ્રીને અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરીશું. એ પછી અમે અમારા જિલ્લાના કલેક્ટરશ્રીને અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરીશું. એ સાથે અમારા તાલુકાના વિસ્તારના ધારાસભ્યશ્રીને રજૂઆત કરીશું. અંતે અમે અમારા જિલ્લાના સંસદ સભ્ય APને રજૂઆત કરીશું. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. ઉત્તર. પ્રશ્ન 1. સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે? ઉત્તર. સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, લોકસભા, રાજ્યસભા અને ઉપરાષ્ટ્રપ્રમુખનો સમાવેશ થાય છે. 2. ભારતની સંસદ કેટલા ગૃહોની બનેલી છે? એ ગૃહો ક્યાં ક્યાં નામે ઓળખાય છે? ઉત્તર. ભારતની સંસદ 2 ગૃહોની બનેલી છે. સંસદનું નીચલું ગૃહ લોકસભાના નામે અને ઉપલું ગૃહ
રાજ્યસભાના નામે ઓળખાય છે. 3. સંસદના બે ગૃહોમાં નીચલું ગૃહ કયું છે? ઉત્તર, સંસદના બે ગૃહોમાં નીચલું ગૃહ લોકસભા છે. 4. સંસદના બે ગૃહોમાં ઉપલું ગૃહ કયું છે? ઉત્તર, સંસદના બે ગૃહોમાં ઉપલું ગૃહ રાજ્યસભા છે. 5. લોકશાહીમાં સંસદની પાસે સંપૂર્ણ અને મહત્વની સત્તા કેમ હોય છે? ઉત્તર, લોકશાહીમાં સંસદની પાસે સંપૂર્ણ અને મહત્વની સત્તા હોય છે કેમ કે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદ સભ્યો લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ છે. 6. સંસદના મુખ્ય કાર્યો જણાવો. ઉત્તર, સંસદના મુખ્ય કાર્યો: 1. તે સંઘ, યાદી અને સંયુક્ત યાદીના વિષયો પર નવા કાયદા ઘડે છે, ચાલુ કાયદામાં જરૂરી ફેરફાર કરે છે અને બિનજરૂરી જૂના કાયદા રદ કરે છે. 2. તે સરકાર એટલે કે કારોબારીને પ્રશ્નો પૂછી તેના કામકાજ વિશે જાણકારી મેળવે છે, તેમજ તેને નિયંત્રણમાં રાખે છે અને ઉત્તરદાયી રાખે છે. 7. સંસદીય મત વિસ્તાર કોને કહેવામાં આવે છે? ઉત્તર, લોકસભાની ચૂંટણી માટે સમગ્ર દેશને ભૌગોલિક રીતે તેમજ વસ્તીના ધોરણે જુદા જુદા મત વિભાગોમાં વહેંચવામાં આવે છે. આવા દરેક મત વિભાગને સંસદીય મત વિસ્તાર કહેવામાં આવે છે. 8. રાષ્ટ્રપ્રમુખ વડા તરીકે કોને નિમી છે? ઉત્તર, દેશમાં સામાન્ય ચૂંટણીઓ પછી જે પક્ષને અથવા પક્ષોના જોડાણને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હોય તે પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે નિમે છે. 9. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? ઉત્તર, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો કરે છે. 10. રાજ્યસભાના સભાપતિ એટલે કે ચેરમેન કોણ બને છે? ઉત્તર, ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ એટલે કે ચેરમેન બને છે. 11. સંસદના કયા ગૃહનું સંપૂર્ણ વિસર્જન થતું નથી? ઉત્તર, સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. 12. સંસદના સભ્યોએ પૂછેલા પ્રશ્નોથી સરકારને શું જાણવા મળે છે? ઉત્તર, સંસદના સભ્યોએ પૂછેલા પ્રશ્નોથી સરકારને પોતાના વહીવટની ખામીઓ, પ્રજાના પ્રશ્નો, તેમની મુશ્કેલીઓ અને હાડમારીઓ જાણવા મળે છે. 13. સંસદ સભ્યની જવાબદારી શી હોય છે? ઉત્તર, સરકાર એટલે કે પ્રધાનમંડળને તેના વહીવટી કાર્યો વિશે પ્રશ્નો પૂછવા એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી છે. 14. વિરોધ પક્ષ લોકશાહીમાં કઈ રીતે અગત્યની ભૂમિકા ભજવી શકે છે? ઉત્તર, વિરોધ પક્ષ સરકારની નીતિઓ અને વિકાસલક્ષી કાર્યક્રમોના અમલની ખામીઓ શોધીને લોકશાહીમાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. 15. ખરડો કાયદો ક્યારે બને છે? જવાબ, સંસદના બંને ગૃહોએ પસાર કરેલા ખરડા ઉપર રાષ્ટ્રપ્રમુખ સહી કરે ત્યારે ખરડો કાયદો બને છે. 16. કારણો આપો. રાજ્યસભા કાયમી ગૃહ છે અથવા રાજ્યસભાનું ક્યારે સંપૂર્ણ વિસર્જન થતું નથી? ઉત્તર, દર 2 વર્ષે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે.
અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આથી રાજ્યસભાનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી. આમ રાજ્યસભા કાયમી ગૃહ છે. 17. રાષ્ટ્રપ્રમુખ સંસદના અંગ એટલે કે ભાગ સાથી ગણાય છે. ઉત્તર. રાષ્ટ્રપ્રમુખ સંસદના અંગ એટલે કે ભાગ ગણાય છે કારણ કે તેઓ સંસદની કાર્યવાહી સાથે સંકળાયેલા છે. સંસદના બંને ગૃહો પસાર કરેલા ખરડા ઉપર રાષ્ટ્રપ્રમુખ સહી કરે ત્યારે જ તે કાયદો બને છે. રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠકો બોલાવવાની અને સત્રને સમાપ્ત જાહેર કરવાની સત્તા ધરાવે છે. પ્રશ્ન 3. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે? જવાબ સી. પ્રજાનું સાર્વભૌમત્વ. 2. ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? જવાબ બી. લોકશાહી. 3. સંસદનું ઉપલું ગૃહ કયું છે? જવાબ ડી. રાજ્યસભા. 4. લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે? જવાબ એ. વડાપ્રધાન. 5. રાજ્યસભામાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે? જવાબ 238. બી. 6. રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? જવાબ સી. જવાબ આવશે સી. 12. રાજ્યસભામાંથી દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? જવાબ આવશે એ. 1/3. 8. હોદ્દારોએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે? જવાબ ડી. ઉપરાષ્ટ્રપ્રમુખ. 9. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે શરૂઆતનો સમય કોના માટે નક્કી કરેલો હોય છે? જવાબ એ. જવાબ ડી. પ્રશ્નોત્તરી માટે. 10. લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે? જવાબ સી. અધ્યક્ષ અથવા તો સ્પીકર. પ્રશ્ન 4. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. લોકશાહીમાં લોકો જ પોતાના ખાલી જગ્યા છે, ભાગ્ય વિધાતા. 2. લોકશાહી માટે અંગ્રેજીમાં ખાલી જગ્યા શબ્દ વપરાય છે. જવાબ ડેમોક્રેસી. 3. ભારતે ખાલી જગ્યા લોકશાહીની શાસન પદ્ધતિ સ્વીકારી છે. જવાબ સંસદીય. 4. લોકસભા સંસદનું ખાલી જગ્યા ગૃહ ગણાય છે. જવાબ નીચલું. 5. રાજ્યસભા સંસદનું ખાલી જગ્યા ગૃહ ગણાય છે. જવાબ ઉપલું. 6. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે. જવાબ 5. 7. લોકસભામાં ચૂંટાયેલા ઉમેદવારને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ સંસદ સભ્યો. 8. વડાપ્રધાનની નિમણૂક ખાલી જગ્યા કરે છે. જવાબ રાષ્ટ્રપ્રમુખ. 9. રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા ખાલી જગ્યાની નક્કી કરવામાં આવે છે. જવાબ 250. 10. રાજ્યસભા 12 સભ્યોની નિમણૂક ખાલી જગ્યા કરે છે. જવાબ રાષ્ટ્રપ્રમુખ. 11. રાજ્યસભા દેશના ખાલી જગ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. જવાબ રાજ્યો. 12. રાજ્યસભાના સભાપતિ તરીકે ખાલી જગ્યા કામગીરી કરે છે. જવાબ ઉપરાષ્ટ્રપ્રમુખ. 13. હોદ્દાની રૂએ દેશના ખાલી જગ્યા રાજ્યસભાના સભાપતિ બને છે. જવાબ ઉપરાષ્ટ્રપ્રમુખ. 14. કેન્દ્ર સરકારમાં કાયદા ઘડવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે. જવાબ સંસદ. 15. લોકસભાની બેઠકોનું સંચાલન કરનારને ખાલી જગ્યા કહે છે.
જવાબ આવશે અધ્યક્ષ. પ્રશ્ન 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1, લોકશાહી સરકારમાં ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી પક્ષના નેતાને વડા પ્રધાનમંત્રી બનાવવામાં આવે છે. જવાબ સાચું. 2, ભારતમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ સંસ્થા છે. જવાબ ખોટું. 3, લોકસભા સંસદનું ઉપલું ગૃહ છે. જવાબ ખોટું. 4, દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને ચૂંટીને લોકસભામાં મોકલવામાં આવે છે. જવાબ સાચું. 5, વડાપ્રધાન પોતાના પક્ષના સંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે. જવાબ સાચું. 6, લોકસભા કાયમી ગૃહ છે. જવાબ ખોટું. 7, હોદ્દાની રૂએ રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના સભાપતિ બને છે. જવાબ ખોટું. 8, રાષ્ટ્રપ્રમુખ સંસદના અંગ એટલે કે ભાગ ગણાય છે. જવાબ સાચું. પ્રશ્ન 6, બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ, 1, લોકસભા. જવાબ આવશે 5, સંસદનું નીચલું ગૃહ. 2, રાજ્યસભા. જવાબ આવશે 6, સંસદનું ઉપલું ગૃહ. 3, ઉપરાષ્ટ્રપ્રમુખ. જવાબ આવશે 1, રાજ્યસભાના સભાપતિ. 4, વડાપ્રધાન. જવાબ આવશે 3, લોકસભામાં શાસક પક્ષના નેતા. 5, રાષ્ટ્રપ્રમુખ. જવાબ આવશે 2, વડાપ્રધાનની નિમણૂક કરે છે. વિચારો પ્રશ્નોત્તર. પ્રશ્ન 1, વર્ગના મોનિટરની સીધી પસંદગી તમે સારી લાગે છે શા માટે અને નથી ગમતી શા માટે? ઉત્તર, વર્ગના મોનિટરની સીધી પસંદગી મને ગમતી નથી કારણ કે લોકશાહીમાં ચૂંટણી લડવાનો સૌને અધિકાર છે. વર્ગના મોનિટર બનવા માટે ઉમેદવારી કરવાનો દરેક વિદ્યાર્થીને હક છે. સીધી પસંદગી કરવામાં આવે તો મોનિટર બનવા ઈચ્છતા વિદ્યાર્થીઓને તક મળતી નથી. પ્રશ્ન 2, તમારા વિસ્તારના સંસદ સભ્યશ્રીનું નામ શું છે? ઉત્તર, વિદ્યાર્થીઓએ પોતાના વિસ્તારના સંસદશ્રીનું નામ લખવું. પ્રશ્ન 3, તમારા સંસદીય મત વિસ્તારનું નામ શું છે? ઉત્તર, તમારા જે વિદ્યાર્થી મિત્રો છે એટલે કે તમારા આજુબાજુમાં જે સંસદીય મત વિસ્તારનું નામ આવે છે તે તમારે લખવાનું રહેશે. પ્રશ્ન 4, લોકસભાનું સંચાલન કોણ કરે છે? સંચાલન કરવાની જરૂર છે શા માટે? ઉત્તર, લોકસભાનું સંચાલન લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર કરે છે. હા, લોકસભાનું સંચાલન કરવાની જરૂર છે કારણ કે કોઈ ગૃહનું સંચાલન કરનાર હોય તો જ ગૃહમાં થતી ચર્ચા અને કાર્યવાહી દરમિયાન વ્યવસ્થા જળવાય છે, તેમજ ગૃહનું ગૌરવ, શિસ્ત, શાંતિ અને તટસ્થતા જળવાય છે. પ્રશ્ન 5, લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્નો પૂછવામાં આવે છે? ઉત્તર, લોકસભામાં અધ્યક્ષ એટલે કે સ્પીકરને પૂછી ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે. પ્રશ્ન 6, લોકસભામાં કઈ ભાષાનો પ્રશ્ન પૂછવામાં આવે છે? ઉત્તર, લોકસભામાં સંસદ સભ્યો પોતાની ભાષામાં પ્રશ્નો પૂછે છે. પ્રશ્ન 7, કોઈ સંસદ સભ્યને બોલાયેલી ભાષામાં સમજ ન પડે તો શી જોગવાઈ છે? ઉત્તર, સંસદમાં વક્તવ્યો મોટા ભાગે હિન્દી અને અંગ્રેજી ભાષામાં બોલાય છે. આ ઉપરાંત ઉત્તર ભારતની 5 ભાષાઓ અને દક્ષિણ ભારતની 4 ભાષાઓ વક્તવ્ય માટે માન્ય રાખવામાં આવી છે. હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં થતા વક્તવ્યોને ભારતની 9 ભાષાઓમાં સાંભળવા
માટે અધ્યતન વ્યવસ્થા કરેલી છે. પ્રશ્ન 8. તમારા વિસ્તારના સંસદ સભ્ય પાસેથી તમે શી અપેક્ષા રાખો છો? ઉત્તર: મારા વિસ્તારના સંસદ સભ્ય પાસેથી હું નીચે જણાવેલી અપેક્ષા રાખું છું. 1. તે મારા વિસ્તારની ખેતી, સિંચાઈ, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ વગેરે વિશેના પ્રશ્નો પ્રત્યે સરકારનું ધ્યાન દોરે. 2. સરકારના જે તે મંત્રી એટલે કે પ્રધાન પાસેથી પ્રશ્નો ઉકેલવાની અને મુશ્કેલીઓ નિવારવાની ખાતરી મેળવે. 3. મંત્રીઓ એટલે કે પ્રધાનો એ જે ખાતરીઓ આપી હોય તેનો અમલ થયો છે કે નહીં તેની તકેદારી રાખે. પ્રશ્ન 9. સંસદના બે ગૃહો ક્યાં ક્યાં છે? ઉત્તર: સંસદના બે ગૃહો લોકસભા અને રાજ્યસભા. પ્રશ્ન 10. લોકસભાના કાર્યો જણાવો. ઉત્તર: લોકસભાના કાર્યો 1. લોકસભા સંઘ યાદી અને સંયુક્ત યાદીના વિષયો પર કાયદા ઘડે છે. 2. તે ચાલુ કાયદાઓમાં જરૂરી ફેરફારો કરે છે તેમજ બિનજરૂરી કાયદાઓ રદ કરે છે. 3. અંદાજપત્ર એટલે કે બજેટ સહિત બધા નાણાકીય ખરડાઓની બાબતમાં લોકસભાની સત્તા રાજ્યસભા કરતાં ચઢિયાતી છે. 4. લોકસભાના સભ્યો મંત્રીઓને રાજ્ય વહીવટ સંબંધી પ્રશ્નો પૂછીને માહિતી મેળવે છે. તેઓ તેમના કાર્યોની સમીક્ષા કરીને તેમના પર અંકુશ રાખે છે. 5. લોકસભા દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે અને એ પ્રશ્નો પ્રત્યે સરકારનું ધ્યાન દોરે છે. 6. તે મંત્રી પ્રધાનો પાસેથી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની ખાતરી મેળવી છે. મંત્રીઓ એટલે કે પ્રધાનોએ લોકસભામાં જે ખાતરીઓ આપી હોય તેનો અમલ કરવો પડે છે. 7. કેન્દ્રનું મંત્રીમંડળ એટલે કે પ્રધાનમંડળ લોકસભાને જવાબદાર છે. મંત્રીમંડળ એટલે કે પ્રધાનમંડળની કામગીરીથી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય તો તેઓ મંત્રીમંડળ એટલે કે પ્રધાનમંડળ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. 8. લોકસભાની મંજૂરી વિના સરકાર 1 રૂપિયાનો પણ ખર્ચ કરી શકતી નથી કે નવા કરવેરા નાખી શકતી નથી. પ્રશ્ન 11. પ્રધાનમંત્રી શું કાર્ય કરે છે? ઉત્તર: ભારતના પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાનના કાર્યો. 1. પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખના આમંત્રણથી વડાપ્રધાન રચે છે. તેઓ દરેક પ્રધાનને 1 કે વધારે ખાતાનો વહીવટ સોંપે છે. તેઓ પોતે પણ 1 કે વધારે ખાતાનો વહીવટ સંભાળે છે. 2. તેઓ પ્રધાનોને પદભ્રષ્ટ કરવાનો, તેમના ખાતા બદલવાનો અને સમગ્ર પ્રધાનમંડળની પુનઃરચના કરવાનો અધિકાર ધરાવે છે. 3. પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન દેશની કારોબારી વડા છે. તેઓ દેશની આંતરિક નીતિ અને વિદેશ નીતિ ઘડે છે. એ નીતિ અનુસાર કાર્ય કરવા માટે તે દરેક પ્રધાનને માર્ગદર્શન આપે છે. 4. પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન પ્રધાનમંડળની બેઠકનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે. તેઓ અગત્યની બાબતો અંગે પ્રધાનો સાથે ચર્ચા કરી નિર્ણયો લે છે. 5. તેઓ લોકસભામાં સરકારની નીતિઓની જાહેરાત કરે છે અને એ વિશેના ખુલાસા કરે છે. 6. પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન પ્રધાનમંડળ અને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે કડીરૂપ છે. પ્રધાનમંડળની બેઠકમાં થયેલા ઠરાવો વિશે દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે
તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરતા રહે છે. પ્રશ્ન 12. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન સાથી થતું નથી. ઉત્તર. દર 2 વર્ષે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આમ રાજ્યસભાનું ક્યારે સંપૂર્ણ વિસર્જન થતું નથી. રાજ્યસભા કાયમી ગૃહ છે. પ્રશ્ન 13. જો તમે સંસદ સભ્ય હો તો પ્રજા માટે શું કરશો? ઉત્તર. જો હું સંસદ સભ્ય હો તો પ્રજાના પ્રશ્નો, તેમની મુશ્કેલીઓ અને હાડમારીઓને સંસદમાં રજૂ કરીને તેના પ્રત્યે સરકારનું ધ્યાન દોરું. મંત્રીઓ પાસેથી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની અને મુશ્કેલીઓ નિવારવાની ખાતરી મેળવું. મંત્રીઓએ આપેલી ખાતરીઓ મુજબ કામ થયું છે કે નહીં તેનું હું ધ્યાન રાખું. પ્રશ્ન 14. તમે પ્રધાનમંત્રી હો તો શું કરો કે જેથી પ્રજાને લાભ થાય? ઉત્તર. હું પ્રધાનમંત્રી હોઉં તો પ્રજાને લાભ થાય એ માટે નીચેના કામો કરું. 1. ખેતી અને ગ્રામ ઉદ્યોગોના વિકાસને પ્રથમ સ્થાન આપીશ. ખેડૂતો વર્ષના 3 પાકો લેતા થાય એ માટે સિંચાઈ અને વીજળીની સગવડો વધારીશ. ખેડૂતોને સારા બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ તેમજ ખેતીના સાધનો વાજબી ભાવે મળે એવી વ્યવસ્થા કરીશ. ગ્રામ ઉદ્યોગનો વિકાસ માટેની યોજનાઓની સંખ્યા વધારીશ. ઉદ્યોગોના પ્રોત્સાહન માટે નાણાકીય સુવિધાઓ ઊભી કરીશ તેમજ તેમને અપાતી સબસિડીનું પ્રમાણ વધારીશ. 2. હું દેશમાંથી નિરક્ષરતા નાબૂદ થાય તેવા પ્રયત્નો કરીશ. 3. દેશના દરેક વિસ્તારમાં ગરીબ અને પછાત વર્ગના લોકોને 12 માસ રોજીરોટી મળે રહે એવી યોજના કરીશ. 4. દેશમાંથી ભ્રષ્ટાચાર અને લાંચરુવસ નાબૂદ થાય એ માટેનું હું કાયદો બનાવીશ અને તેનું કડક પાલન કરાવીશ. 5. હું દેશની પ્રજાને વાવાઝોડું, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ વગેરે કુદરતી આપત્તિઓ વખતે પૂરતી સહાય મળી રહે એવો પ્રયત્ન કરીશ. 6. હું દરેક ગામમાં વીજળી, આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ, પીવાનું પાણી વગેરેની સુવિધાઓ મળી રહે એવી વ્યવસ્થા ગોઠવીશ. જો મારો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.